દ્વૈત આપનું સ્વાગત કરી રહી છું. ન્યૂઝની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ચોટીલા નજીક વૈશ્વિક રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન કરતા પ્રધાનમંત્રી મોદી. વધુ સારી કનેક્ટિવિટી થકી વિકાસના નવા શિખરો સર કરશે સૌરાષ્ટ્ર. પ્રધાનમંત્રીનો દ્રઢ વિશ્વાસ. ભાજપાની કેન્દ્ર અને ગુજરાત સરકાર વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું. ચોટીલાના કાર્યક્રમમાં 2900 કરોડના ખર્ચે અમદાવાદ રાજકોટ 6 માર્ગીય તથા 385 કરોડના ખર્ચે રાજકોટ મોરબી 4 માર્ગીય ધોરીમાર્ગના કામોનું ભૂમિપૂજન કરતા પ્રધાનમંત્રી મોદી. અત્યાધુનિક સુવિધા સાથેના માર્ગ નિર્માણથી વેપારી આલમ સહિત જનતાને મળશે સગવડ. સુરસાગર ડેરીના નવીન પ્લાન્ટનું પણ કર્યું ઉદ્ઘાટન. નર્મદાના પાણીનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને થયો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. સુરેન્દ્રનગર માટેની પાણી પુરવઠા યોજનાનું કર્યું લોકાર્પણ. ખેડૂતોને ટપક સિંચાઈ અપનાવી પ્રગતિના સારથી બનવા કરી હાકલ. જગત મંદિરમાં દ્વારકાધીશના પૂજન અર્ચન કરી ગુજરાતનો પ્રવાસ આરંભ કરતા પ્રધાનમંત્રી. ઓખાથી બેટ દ્વારકા સુધીના 962 કરોડ રૂપિયાના કેબલ બ્રિજનું કર્યું ભૂમિપૂજન. લગભગ 4 કિલોમીટરનો બ્રિજ 30 મહિનામાં બાંધવાનો લક્ષ્યાંક. દ્વારકાના પુલ થકી પ્રવાસન પ્રવૃત્તિને મેઘ મળવાની પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી આશા. દરિયામાં ડૂબેલી મૂળ દ્વારકાના સ્થાપત્ય અવશેષ સુધી દર્શનાર્થીઓ પહોંચી શકે એવી અંડરવોટર સગવડ ઊભી કરવાનું પણ આપ્યું વચન. દેશની સૌથી પહેલી મરીન પોલીસ તાલીમ સંસ્થા દ્વારકા નજીક દરિયાકાંઠે બાંધવાની પ્રધાનમંત્રી મોદીએ કરી જાહેરાત. સંસ્થા 1600 કિલોમીટર લાંબા ગુજરાતના દરિયાકાંઠાની સલામતી કરશે સુનિશ્ચિત. પોતાની 2 દિવસીય ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસના અંતે પ્રધાનમંત્રી મોદી દ્વારા ગાંધીનગર ખાતે આઈટીઆઈના નવનિર્મિત ભવનનું કરાયું લોકાર્પણ. પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાનનો આરંભ કરાવવા ઉપરાંત ડિજિટલ સાક્ષરોને ઈ ટેબ્લેટનું કર્યું વિતરણ. ગ્રામીણ ભારતના 6 કરોડ પરિવારના ઓછામાં ઓછા 1 સભ્યને ડિજિટલ સાક્ષર બનાવવાનું સરકારે બીડું ઝડપ્યું હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. જનધન આધાર અને મોબાઈલ થકી જનજનને સેવા પહોંચાડવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. સમાચાર વિસ્તારપૂર્વક. દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ ચોટીલા ખાતે વૈશ્વિક કક્ષાના ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. એરપોર્ટ બન્યા બાદ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા વચ્ચે કોણ વધુ વિકાસ કરે છે તે અંગે હરીફાઈ થશે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેમજ ગુજરાતી અને તેમાંય સૌરાષ્ટ્ર કચ્છના લોકો પાણીની કિંમત બરાબર સમજે તેમ જણાવતા પ્રધાનમંત્રીએ ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવા પણ આહ્વાન કર્યું હતું. સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે ગુજરાતના પહેલા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ એરપોર્ટ રાજકોટથી 26 કિલોમીટરના અંતરે હીરાસર ગામ નજીક બનનાર છે. 2700 એકર જમીનમાં નિર્માણ પામનાર એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે કોણે વિચાર્યું હતું કે અહીં એરપોર્ટ બનશે? શું આ વિકાસ નથી? અહીં એરપોર્ટ આવ્યું એ તમને ગમશે ને? તેમ હાજર મેદનીને પ્રશ્નો પૂછીને પીએમએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. એરપોર્ટ આવશે ગમશે ને? એરપોર્ટ આવવું જોઈએ ને? આ એરપોર્ટ આવે, વિમાનો ઉડે, આ બધું વ્યવસ્થા થાય, આને વિકાસ કહેવાય? આને વિકાસ કહેવાય? આ વિકાસ તમને ગમે છે? વિકાસ થવો જોઈએ, વિકાસ જરૂરી છે. વિકાસ ગુજરાતનું ભવિષ્ય બદલશે, વિકાસ આપના સંતાનોનું ભવિષ્ય બદલશે. શાબાશ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હવાઈ ચપ્પલ પહેરનાર વ્યક્તિ પણ હવાઈ મુસાફરી કરે તેવું સ્વપ્ન સરકારે સેવ્યું હતું, ત્યારે સૌરાષ્ટ્ર વધુ સારી કનેક્ટિવિટી થકી વિકાસના નવા શિખરો સર કરશે તેવો વિશ્વાસ પીએમએ વ્યક્ત કર્યો હતો.
14% हवाई यात्रियों की संख्या में वृद्धि हुई है, 14%। और इसलिए राजकोट के अंदर ये जो ग्रीन फील्ड प्रोजेक्ट हो रहा है, मैं गुजरात को, इस क्षेत्र के नागरिकों को बधाई देता हूं। और मुझे खुशी है कि इतना बड़ा हवाई अड्डे का प्रोजेक्ट सिर्फ 4% जमीन किसानों से लेनी पड़ी है, 4%। आंतरराष्ट्रीय एयरपोर्ट नो सपनो साकार थता सुरेंद्रनगर नो तरणेतर नो मेळो हवे आंतरराष्ट्रीय मेळो बनी जशे तेम पण प्रधानमंत्रीए जणाव्यू हतुं। आ तरणेतर ना मेळा मां विदेश ना लोको आवे हुं आपणे विचारता हता, पण हवे जारे चोटीला मां एयरपोर्ट बनशे ने तो तमारो तरणेतर नो मेळो पण आंतरराष्ट्रीय मेळो बरता बार नथी लागवाय। आ प्रसंगे मुख्यमंत्री विजय रूपाणीए कह्युं हतुं के मात्र 8 महीनामां नवा ज एरपोर्टनी मंजूरी आपी ए काम केन्द्र सरकारे कर्युं छे, जे ऐतिहासिक कही शकाय। आटला टूंका समयमां भूतकाळमां कदी थयुं नथी, एटलू झड़पी आ भारतनी सरकारे कर्युं छे। एटले सुरेन्द्रनगर जिल्लो अने राजकोट जिल्ला वती आपनो खूब खूब आभार मानुं छुं। सुरेंद्रनगर माटे पाणी पुरवठा योजना तथा सुरसागर डेरी दूध प्रोसेसिंग अने पैकिंग प्लांट नु पण प्रधानमंत्रीए उद्घाटन कर्युं हतुं। आ सिवाय राजकोट अमदावाद हाईवे 6 लेन तेमज मोरबी 4 માર્ગીય ધોરીમાર્ગના કામોનું ભૂમિપૂજન કરાવતા પીએમએ જણાવ્યું હતું કે વિકાસ માટે આંતરમાળખાકીય સુવિધાઓની તાતી જરૂરિયાત છે। જ્યારે ભાજપની સરકાર બની 95માં પહેલી વાર કેશુભાઈ મુખ્યમંત્રી હતા અને સૌથી પહેલું કામ નક્કી કર્યું કે આ રોડની ચિંતા કરીએ અને આ નિર્દોષ લોકો જે મરી રહ્યા છે એમને બચાવીએ, અને એ કામ ભાજપની સરકારે કર્યું અને એનું પરિણામ છે કે અકસ્માતોની સંખ્યા ઘટી। ભારત સરકારે નક્કી કર્યું કે આને 6 લેન બનાવીને આધુનિકમાં આધુનિક સ્થિતિ પર લઈ દઈએ, કારણ કે વિકાસને માટે રોડ રસ્તા અનિવાર્ય હોય છે। આ ઉપરાંત પ્રધાનમંત્રીએ નર્મદાના પાણીનો કરકસરયુક્ત ઉપયોગની ફરી એક વખત હિમાયત કરી હતી। अगर जो सुरेन्द्रनगर जिला नो खेडूत आ टपक सिंचाई थी खेती करवा लागी जाए तो आप कल्पना नहीं करो, एवी एक मोटी क्रांति आपणे लावी शक्यो। अने मां नर्मदा नु पाणी वधु सारी रीते वापरवामां आपणे उपयोगी थशे। आम राजकोट मां आंतरराष्ट्रीय एरपोर्ट नु सपनू आखरे साकार थयुं छे। राजकोट थी 27 किलोमीटर ना अंतरे 1025.5 हेक्टर जमीन उपर निर्माण थनार आ ग्रीन फील्ड एरपोर्ट गुजरात नु पहलो एरपोर्ट बनी रहेशे, जेमा पहला तबक्का मा 1405 करोड़ रुपया नो खर्च कराशे। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अमदावाद। चोटीला खाते ग्रीनफील्ड एरपोर्ट ना शिलान्यास बाद पीएम मोदी सीधा गांधीनगर पहुंचा था। गांधीनगर पासे नवनिर्मित आईआईटी ना संकुल नु मोदीए लोकार्पण कर्यु हतु। केंद्रीय मंत्रीओ रविशंकर प्रसाद अने प्रकाश जावड़ेकर, मुख्यमंत्री विजय रूपाणी, नायब मुख्यमंत्री नीतिनभाई पटेल, पूर्व मुख्यमंत्री आनंदीबेन पटेल, आईआईटी ना संचालको, मोटी संख्या में उपस्थित विद्यार्थियों की उपस्थिति में नवी इमारत देश ने अर्पण करी हती। डिजिटल साक्षरता कार्यक्रम में तेमणे साक्षर थयेला लोकोने प्रमाणपत्र અને લેપટોપ એનાયત કર્યા હતા। પ્રધાનમંત્રીએ ગ્રામીણ ભારતના 6 કરોડ પરિવારોના ઓછામાં ઓછા એક સભ્યને સાક્ષર બનવાનું બીડું ઝડપ્યું છે। પીએમએ કહ્યું હતું કે આઈઆઈટી દેશની બ્રાન્ડ બની ગઈ છે। તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આઈઆઈટી છે જે શિક્ષકો માટે તાલીમ આપતી એકમાત્ર વિશ્વની સંસ્થા છે। ભારત સરકાર કા પ્રયાસ હૈ कि हिंदुस्तान का हर गांव, वहां की हर पीढ़ी, उनको डिजिटल लिटरेट करने की दिशा में कदम उठाया जाए। आज ये जो कार्यक्रम है, भारत के ग्रामीण भारत में 6 करोड़ परिवार रहते हैं, इन 6 करोड़ परिवारों को, परिवार के कम से कम एक व्यक्ति को डिजिटली लिटरेट करने का एक बीड़ा उठाया है।
20 घंटे का कैप्सूल है, उसको पढ़ाया जाता है, ऑनलाइन एग्जाम ली जाती है, वीडियो कैमरा के सामने बैठ करके उसको एग्जाम देनी होती है और बाद में उसको सर्टिफाई किया जाता है। और अनुभव यह आया है कि डिजिटल लिटरेसी के लिए आप कितने शिक्षित हैं, आप किस उम्र के हैं, वो गौण बन जाता है, वो मायने नहीं रखता है। एक जेम ट्रिटिनी के द्वारा विकास की एक कल्पना की हुई है, JAM, जे जनधन अकाउंट, ए आधार, एम मोबाइल फोन। इन तीनों को जोड़ करके सामान्य मानवी की आवश्यकताओं के अनुसार सरकार उसके मोबाइल फोन पर मौजूद हो, इस प्रकार की हमारी विकास यात्रा के कदम चल रहे हैं। ના વિદ્યાર્થીઓને પોતાની સામાજિક જવાબદારી નિભાવી ગુજરાતને અને દેશના વિકાસમાં સહભાગી થવા જણાવ્યું હતું। इतने बड़े भव्य भवन में आप रह रहे हैं, भव्य भवन के अंदर आप शिक्षा दीक्षा प्राप्त कर रहे हैं, क्या इसलिए संभव हुआ है कि आपके पास तेज दिमाग है? क्या इसलिए संभव हुआ है कि आपके माता पिता संपन्न थे और उनकी स्थिति अच्छी थी, इसलिए उन्होंने आपको यहां तक पहुंचाया है? ये सब सच होने के बावजूद भी मेरे नौजवान साथियों, आप इस भव्य कैंपस में इसलिए हैं, आप इतनी बढ़िया से बढ़िया शिक्षा प्राप्त करने के भाग्यशाली इसलिए हुए हैं कि किसी न किसी गरीब ने इसके लिए कॉन्ट्रीब्यूट किया है, किसी गरीब के हक का आपको मिला है। ये 400 एकड़ भूमि अगर सरकार ने उसको बेच करके पैसे ला करके गांवों के अंदर प्राथमिक शिक्षा के मकान बनाए होते तो कितने सारे मकान बन जाते हैं, पीएससी सेंटर बनाए होते तो कितने सारे बन जाते हैं। लेकिन देश के उज्जवल भविष्य के लिए ये 400 एकड़ भूमि मेरे देश के भविष्य के लिए यहां लगाई गई है। समाज के किसी गरीबी तबके ने अपना छोड़ा है तब हमने पाया है। अगर ये भाव मन के अंदर रहा तो आईआईटीएन होने के बावजूद भी समाज के प्रति मेरी जो संवेदना है वो कभी कम नहीं होगी। પ્રધાનમંત્રીએ રક્ષા યુનિવર્સિટી હોય કે ચિલ્ડ્રન યુનિવર્સિટી હોય, ગુજરાતે ઘણી બાબતોમાં પહેલ કરી હોવાનું જણાવી ગુજરાતને વિકાસનું એન્જિન ગણાવ્યું હતું। ક્રાઇમ કી દુનિયામાં તીન મહત્વપૂર્ણ ક્ષેત્ર હૈ, એક લીગલ ફેકલ્ટી, દૂસરી પોલીસ ઓર તીસરી ક્રાઇમ ડિટેક્શન કે લીએ ફોરેન્સિક। गुजरात ने इन तीनों पर काम किया, नेशनल लॉ यूनिवर्सिटी बनाई जो उत्तम से उत्तम लॉयर तैयार करेगी, उत्तम से उत्तम जज तैयार करेगी और जुडिशरी के पार्ट को संभालेगी। पुलिस एकेडमी यूनिवर्सिटी बनाई है, हिंदुस्तान में चंद यूनिवर्सिटी है जो पुलिसिंग के लिए है, गुजरात उसमें से एक राज्य है। गुजरात देश का दूसरा राज्य था जिसने ये पुलिस यूनिवर्सिटी बनाई। क्वालिटेटिव चेंज भारत की सुरक्षा क्षेत्र में लाने की दिशा में गुजरात ने पहल की। साइबर क्राइम हो या अदर और क्राइम हो, उसको उसमें से बचने के लिए, उसमें से डिटेक्ट करने के लिए, गुनाहगारों को सजा दिलाने के लिए ये फॉरेंसिक वर्ल्ड सबसे बड़ा रोल पैदा करने वाला है। तो ऐसी तीनों विधाओं को इसी गुजरात की धरती पर एक साथ डेवलप किया गया है जो आने वाले दिनों में हिंदुस्तान का बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करने वाले। ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દ્વારકાથી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરી પ્રધાનમંત્રીએ કેટલીક જાહેરાતો પણ કરી હતી। જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલાની સરકારની વિકાસની કલ્પના એક પાણીની ટાંકીનું ઉદઘાટન કરવા પૂરતી જ મર્યાદિત હતી, જો કે હવે સમય બદલાયો છે। વિકાસ એ 125 કરોડ ભારતીયોનું સપનું છે અને નરેન્દ્ર મોદી માત્ર તેમાં રંગ ભરી રહ્યા છે। જોઈએ એક અહેવાલ।
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જામનગરથી હેલિકોપ્ટર મારફતે દ્વારકા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત દ્વારકા પહોંચેલા પ્રધાનમંત્રીનું હાલાર પંથકના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રીએ બેટ દ્વારકાને ઓખા સાથે જોડતા કેબલ બ્રિજનું ભૂમિપૂજન કરવા ઉપરાંત ગુડુ પોરબંદર વચ્ચે બનનારા રોડનો શિલાન્યાસ કર્યો હતો. દ્વારકામાં જાહેર સભાને સંબોધતા પીએમએ દાવો કર્યો હતો કે વિકાસ કરવા માટે નેતૃત્વમાં નિડરતા અને સંકલ્પ શક્તિ જોઈએ. વિકાસ એમને ન થાય ભાઈ, દ્રષ્ટિ જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ જોઈએ, સંકલ્પ જોઈએ, અને સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જી જાનની બાજી લગાવવી પડે ત્યારે કામ. બેટ દ્વારકા આવવા જવા માટે દર્શનાર્થીઓને ફરજિયાતપણે હોડીનો ઉપયોગ કરવો પડતો હતો. ત્યારે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સમુદ્ર પર 3.73 કિલોમીટર લંબાઈના 4 માર્ગીય કેબલ સ્ટ્રેટ બ્રિજનું ભૂમિપૂજન કરાતા શ્રદ્ધાળુઓને અવરજવરમાં સરળતા થશે, જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે. આજે કાઠિયાવાડની જનતાને, સૌરાષ્ટ્રની જનતાને, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાનશ્રી તરફથી આ વિકાસની નવી ક્ષિતિજો ખોલતી બે યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે અને ગુજરાતી તરીકે અમને બહુ જ ગૌરવ છે. હું તો એટલું માનિક છે કે ગુજરાતનો વિકાસ છે, થઈ રહ્યો છે અને વડાપ્રધાન રહેશે ત્યાં સુધી થશે ને થશે સાહેબ. બેટ દ્વારકા જતી જનતાને જે વર્ષોથી હાલાકીઓ પડતી હતી એનો ટૂંક સમયમાં અંત આવવાનો છે. આ સાથે દ્વારકામાં દેશની પહેલી મરીન ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દ્વારકા દેશને શ્રેષ્ઠ મરીન પોલીસ જવાનો આપશે. ઉપરાંત તેમણે માછીમારો માટે પણ ખાસ યોજનાની જાહેરાત કરી હતી. હમારે સમુદ્રી તટ કી સુરક્ષા કે લીએ મરીન પોલીસ એક એસા ક્ષેત્ર હૈ કે જિસકો ભારત બહોત હી આધુનિક બનાને કી દિશામાં કામ કર રહા હૈ. સમુદ્ર મેં, સમુદ્રી તટ પર 5 કિલોમીટર કે પૂરી સુરક્ષા કી વ્યવસ્થા સે વો જુડે હોંગે તો એસે દેશભર કે મરીન પોલીસ ટ્રેનિંગ કી ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દેશ કી સબસે બડી ઓર સબસે પહેલી ઇન્સ્ટિટ્યૂટ યે દેવભૂમિ દ્વારકા મે મોજબ કે પાસ બનાઈ જાયગી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિકાસનું સ્વપ્ન એટલું વિરાટ હોવું જોઈએ કે દુનિયા તેની નોંધ લેવા માટે મજબૂર બને. સમુદ્રમાં રહેલી દ્વારકા નગરીને લોકો નિહાળી શકે એ માટે પણ કેન્દ્ર સરકાર કામ કરી રહી હોવાનું પીએમ મોદીએ જણાવ્યું હતું. દેશવાસી અને દુનિયાભરના લોકોની ઈચ્છા છે કે સમુદ્રના અંદર જઈને ઓરિજિનલ જે દ્વારકા નગરી છે એને જરા હાથ અડકી આવે. મેં કેટલાક એક્સપર્ટ લોકોને કામ સોંપ્યું છે કે આ કેવી રીતે કરાય. લોકો પાણીમાં નીચે જઈને ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં જીવ્યા રહ્યા એ જરા એકાદ પથ્થરને બી હાથ અડાવીને પાછા આવે. આખું હિન્દુસ્તાન અહીંયા દ્વારકામાં લાઈન લગાવીને ઊભું રહી જાય. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જીએસટીમાં 3 મહિના બાદ કરાયેલા ફેરફારથી લોકોમાં જે ખુશી છવાય છે તેનો ઉલ્લેખ કરી દેશવાસીઓનો આભાર માન્યો હતો. 3 મહિને મેં જો ભી જાણકારી આવી ઉસકે આધાર પર કલ હમારે વિત્ત મંત્રીજીને જીએસટી કાઉન્સિલ મેં સબકો મનવા કરકે બહોત બડે અહેમ ફેસલે લીએ ઓર મુજે ખુશી હૈ કે એક એક સ્વર મેં